નમસ્કાર સાથીઓ, કેમ છો? આપણે આજે ફરીથી મળ્યા છીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે. કોર્ટ મેરેજ કેવી રીતે કરવા, પ્રેમ લગ્ન તમે કેવી રીતે કરશો, 2024માં આ લગ્નના કાયદા બાબતે કોઈ ફેરફાર છે કે નહીં. ઘણા લોકોના મેસેજ, ફોન પણ આવે છે, સૌથી વધારે કોમેન્ટો આ આવે છે. એટલે આપણે 2024ના આ વર્ષમાં એટલા માટે જ આપણે વિડીયો બનાવીએ છીએ કે 2024માં તમારે કોર્ટ મેરેજ કરવા છે, પ્રેમ લગ્ન કરવા છે, તો તમે કેવી રીતે કરી શકશો, કાયદામાં કોઈ સુધારો છે કે નહીં. તો તમે ચેનલમાં નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવા કાયદાના ઉપયોગી વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો. તો ચલો, તો સૌપ્રથમ વાત આવે કે 2024માં લગ્ન બાબતે કોઈ ફેરફાર છે કે નહીં, કોઈ ઉંમરમાં તફાવત છે કે નહીં, કોઈ ડોક્યુમેન્ટમાં તફાવત છે કે નહીં, કે પછી કોઈ મા બાપની સંમતિ પણ જરૂરી છે કે નહીં. ઘણા લોકોના ફોન મેસેજ આવે છે. ડોક્યુમેન્ટ શું જોઈશે લગ્ન કરવા માટે 2024માં? તો ડોક્યુમેન્ટ જે અગાઉ હતા એ જ છે, LC અથવા જન્મનો દાખલો છોકરી કે છોકરાનો, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ બંનેનો, છોકરી છોકરાનો બંનેનો, બે બે પાસપોર્ટ સાઇઝના ફોટા. બીજી વાત કે બે સાક્ષીઓ કમ્પલસરી જોઈશે, એમના આઈડી પણ જોઈશે અને તમામના પાસપોર્ટ સાઇઝના ફોટા પણ જોઈશે. જેમ આટલા ડોક્યુમેન્ટ હોય તો કમ્પ્લીટ લગ્ન થઈ જાય છે અને પતિ પત્ની તરીકે સાથે પણ રહી શકાય છે. બીજી વાત કે કોર્ટમાં કેટલો સમય લાગી શકે અને મા બાપની સંમતિ છે એ જરૂરી છે કે નહીં. તો મા બાપની સંમતિ જોવું હજી કંઈ છે નહીં ભાઈ. ઘણા લોકોએ રેલીઓ નીકાળી હતી, ઘણા સમાજે પણ નીકાળી હતી અને અત્યારે ઘણી કોમેન્ટ પણ એવી આવે છે કે ભાઈ જે દીકરી છે આટલો વર્ષથી આટલા વર્ષ સુધી મા બાપ સાથે રહી છે અને આ રીતે જતી રહે છે. તો સીધી વસ્તુ છે, દુઃખની બાબત છે, પરંતુ જ્યારે પણ કોઈ વ્યક્તિ 18 વર્ષથી ઉપરનું થઈ જાય છે તો પોતાની જાતે નિર્ણય લઈ શકે છે, એના સ્વતંત્રતાનો અધિકાર છે અને કોન્સ્ટિટ્યુશન પ્રમાણે આ અધિકાર મળેલો છે. એટલે પોતાની જાતે નિર્ણય લઈ શકે છે, પોતાની રીતે મનપસંદ પતિ કે પત્ની તેઓ પસંદ કરી શકે છે. એમાં જબરજસ્તી કોઈની સાથે એવું લગ્ન ન કરાવી શકાય, કાયદો ના પાડે છે. એટલે તમે કોર્ટ મેરેજ પણ કરી શકો છો. તો કોર્ટ મેરેજ કરવા માટે કોર્ટમાં કેટલો સમય લાગી શકે? જો તમે અગાઉથી ડોક્યુમેન્ટ આપ્યા હોય તો તમામ કામ 1 કલાકમાં થઈ જાય છે. જેમ છોકરા છોકરીએ આવવાનું છે, જે કોર્ટની પ્રોસિડિંગ છે ફોલો કરવાની છે, એફિડેવિટ કરવાના છે, જેટલી પણ સાઇન છે એ કરવાની છે, મંદિરમાં જવાનું છે, રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી માટે પણ રૂબરૂ આવવું પડશે. આટલી પ્રોસેસ પૂરી હશે તો લગ્ન ચોક્કસથી થઈ જશે, તમારો સમય પણ નહીં બગડે. બીજી વાત, આપણે જે શોર્ટમાં નહીં બતાવીએ પરંતુ લોંગ વિડીયો બનાવીને જેટલા પણ લગ્ન અંગેના તમારા જે પ્રશ્નો છે એ શોર્ટ આઉટ કરી લઈશું. બીજી વાત કે હવે ઘણા લોકો પૂછતા હોય છે કે સર 3 મહિના કંઈક વેટ કરવી પડે છે કે એવું કંઈ હોય છે? તો જણાવું છું તમને કે એવો કોઈ રૂલ્સ કે નિયમ છે જ નહીં, કોઈ 3 મહિનાની વાત આવતી જ નથી. પરંતુ જેવા તમે લગ્ન કરો છો એટ અ ટાઈમ તમે પતિ પત્ની ગણાવ છો. અને ઘણીવાર એવું થાય કે લોકો એવું કહે કે લગ્ન કર્યા પછી છોકરીને તેના મા બાપ કે તેના સગા સંબંધી કે કોઈ બુટલેગરો દ્વારા લઈ જવામાં આવે છે જબરજસ્તી અને છોકરા પાસે મોકલવામાં આવતી નથી. તો શું કરવું? તો તમે કોર્ટમાં પણ જઈ શકો છો, સર્ચ વોરન્ટ દાખલ કરી શકો છો, હાઈકોર્ટમાં એબિયસ કોર્પસ કરી શકો છો, તેમજ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ગુમસુદાની અરજી પણ કરી શકો છો અને તમારી પત્નીને પરત મેળવી શકો છો. અને બીજી વાત કે જ્યારે છોકરો અને છોકરી બંને પ્રેમમાં હોય, પ્રેમ લગ્ન કરે, કોર્ટ મેરેજ કરે, અને સ્વાભાવિક છે કે છોકરી છોકરા પાસે પછી રહેવાની છે અને મા બાપને એને જણાવ્યું પણ ન હોય, તો મા બાપ છે એ ગુમસુદાની અરજી કરવાના છે કે અમારી દીકરી ગાયબ થઈ છે આ તારીખે, તો પછી શું કરવાનું? તો પછી ત્યાં નિવેદન લખાવવા જવું પડશે. હવે એવું નથી કે તમારું પોલીસ સ્ટેશન જે જગ્યાએ અરજી થઈ હોય ત્યાં જ જવું પડશે, પરંતુ તમે ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હાજર થઈને નિવેદન લખાવી શકો છો. કમ્પલસરી નથી કે જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હશે ત્યાં જ અરજીનો જવાબ આપવા માટે જવું પડશે, એટલે એવું બિલકુલ નથી. તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈ શકો છો. બીજો કોઈ પણ પ્રશ્ન હોય તમને લગ્ન બાબતે તો એ પણ કોમેન્ટ કરજો. અને તમારા મનમાં એવું પણ હોય કે આની કોર્ટ મેરેજની ફી પણ કેટલી હોય છે તો એ પણ વાત કરીશું આપણે. પરંતુ એના માટે દરેક જગ્યાએ અલગ અલગ ફીસ હોય છે, દરેક વકીલની ફી અલગ હોય છે. તો તમને કોઈ પણ પ્રશ્નો તો નીચે જે હેલ્પલાઇન નંબર આપેલો છે એમાં તમે ફોન કરી શકો છો, તમને તમારા પ્રશ્નોનું ચોક્કસથી નિરાકરણ કરી આપીશું. વધુમાં વધુ શેર કરજો વિડીયોને. મળીશું નવા વિડીયો સાથે, કલમ સાથે. જય હિન્દ, જય ભારત.